દાહોદથી રાજસ્થાનના નિંબાહેડા સુધી ફોરલેન હાઈવે બનાવવા સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને નજીકના બજાર ભાવની ત્રણ ગણી કિંમત આપવાનું જમીન સંપાદન કરી લઈ લીધા બાદ પણ 2014થી આજ દિન સુધી વળતર ન ચૂકવાતા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. દાહોદથી રાજસ્થાનના નિંબાહેડા સુધી ફોરલેન હાઈવે બનાવવા સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને નજીકના બજાર ભાવની ત્રણ ગણી કિંમત આપવાનું પ્રલોભન આપી જમીન સંપાદન કરી લઈ લીધા બાદ પણ 2014થી આજ દિન સુધી વળતર ન ચૂકવાતા ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ ડાંગી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખી જો 7 દિવસની અંદર 2014થી ચૂકવવા ન થતા નાણાંના વ્યાજ સહિત નાણાં ચૂકવવામાં નહીં આવે તો તારીખ 28 સપ્ટેમ્બર 2020ના સોમવારના રોજ વરોડ ટોલ બુથ ઉપર તમામ અસરગ્રસ્ત ગામોને સાથે રાખી ચક્કા જામ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી મુકેશ ડાંગી દ્વારા આવેદન મારફત ઉચ્ચારવામાં આવી હતી. કેમ કે જે જમીન સત્તા ભાવે ખેડૂતો પાસેથી પડાવી લીધેલ છે તે જમીન ઉપર ટોલ ગેટ ઉભો કરી 3 વર્ષથી ટોલ ઉઘરાવવામાં આવી રહેલ છે, પરંતુ જમીન માલિકોને આજ દિન સુધી જમીનનું વળતર ચૂકવવામાં આવેલ નથી અને આંદોલન સમયે કોઈ ઘર્ષણ થશે તો તેની જવાબદાર સરકાર તેમજ જવાબદાર તંત્ર અને હાઈવે ઓથોરિટી વાળાઓની રહેશે. આમ સમગ્ર દાહોદ જિલ્લામાં આ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. દાહોદથી નિંબાહેડાને જોડતો જે 113 નેશનલ હાઈવે છે એમાં સરકારશ્રી અને ઓથોરિટી દ્વારા અમારા જે અભણ અને ગરીબ અમારા આદિવાસીઓ છે એમની જમીન સસ્તા ભાવે સંપાદન કરીને લઈ લીધા બાદ હાલ ટોલગેટ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ 2014 બાદ આજ સુધી નવા સુધારા મુજબ જે અમારા ઝાલોદ તાલુકાના ગામો છે એમને આજ સુધી પૂરેપૂરું વળતર ચૂકવવામાં ન આવતા અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને તમામ ગામોના ખેડૂતો આજે આવેદનપત્ર મારફત એક ચીમકીભર્યું આવેદન આપ્યું છે કે 7 દિવસની અંદર જો અમારો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે અને 2014થી વ્યાજ સહિત જે વળતરના નાણાં છે ચૂકવવામાં નહીં આવશે તો તારીખ 28ના રોજ જે ઝાલોદ તાલુકાના વરોડ ગામે જે ટોલ બુથ છે એ સ્થળે અમે હાઈવે પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરીશું એવી અમે પ્રાંત સાહેબને ચીમકી ઉચ્ચારી છે. તમારું નામ? મુકેશભાઈ ડાંગી, પ્રમુખ ઝાલોદ તાલુકા કોંગ્રેસ. દક્ષેશ ચૌહાણ, KTV ન્યૂઝ, દાહોદ.